जी विक्रम, घना न्यूज छे अने साथे ए पण जाणवानुं के आपणे गईकाले वात करी हती एम यूएस मार्केटमां शरूआतना सेशन्समां आपणे खास करीने एक मजबूती जोवा मळी हती, परंतु ए मजबूती टकी न शकी अने त्यारबाद मार्केट पर दबाण जे छे क्रिएट थतुं आपणे देखाई रह्युं हतुं। खास करीने वात करीए तो जॉन्सन एंड जॉन्सन, कोकोकोला जेवा शेर्स छे કે જેમાં ખરીદારી હતી પરંતુ એ ટકી ન શકી। ત્યારબાદ તમે જુઓ છો S&P માં 0.5% દબાણ છે, નેસ્ડેક 0.25% નીચે છે, તો ડાઉ જોન્સમાં પણ 0.5% દબાણ સાથે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું। ક્યા ફેક્ટર્સ હતા, કઈ ઇવેન્ટ હતી, આપણે ગઈકાલે જેમ વાત કરી હતી એ રીતે જોબ ડેટાને લઈને પણ માર્કેટે રિએક્ટ કર્યું છે, અને આ સિવાય ઓગસ્ટ યુએસ ISM ડેટા જે આવ્યા છે એમાં વધારો થયો છે, તો એ એક ચિંતાજનક માર્કેટ માટે હતું। યુએસ અર્થતંત્રમાં મજબૂતીના સંકેતો ફરી મળી રહ્યા છે। ઓગસ્ટમાં 55.5નો અંદાજ હતો, એની સામે 56.9 એટલે ઓલમોસ્ટ 57 પર ISM ડેટા જે આંકડો છે એ જોવા મળ્યો હતો। તો આ એવી પરિસ્થિતિ છે કે આવા સમયે મજબૂત ઇકોનોમી માર્કેટ ઇચ્છતું નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક ફરી ફેડ વધારે કડક વલણ અપનાવશે રેટ હાઇકને લઈને, એ અહીંયા ડર હતો અને એને કારણે જ માર્કેટમાં આ ડેટા બાદ જ ઘટાડો આપણને જોવા મળ્યો હતો। તો આ સોલિડ સ્ટ્રેન્થ જે છે એ સાઇન છે કે માર્કેટમાં ડર જે છે અત્યારે પ્રવર્તી રહ્યો છે ઇકોનોમી, કારણ કે વધારે સ્ટ્રોંગ થઈ રહી છે। અને આંકડા બાદ અગર વાત કરીએ તો 10 વર્ષની યુએસ બોન્ડ યીલ્ડની વાત કરીએ તો 3.35% પર જોવા મળી હતી, જે 15 વર્ષની ઊંચાઈ છે, એટલે કે 2007 બાદ યીલ્ડમાં આટલો વધારો થયો છે। તો બોન્ડમાં ઉછાળો આવે છે ત્યારે ઇક્વિટી માર્કેટમાં એક રિવર્સલ આવે છે, જે આપણને ગઈકાલે પણ જોવા મળ્યું કે મજબૂતી ટકી નહીં અને સારું એવું દબાણ માર્કેટ પર ક્રિએટ થયું હતું। તો ટેક સ્ટોક્સ જે છે ખાસ કરીને એમાં વેચવાલી થઈ હતી, બધા મોટા મોટા મોટી મોટી ટેક કંપનીઓ છે, એપલ, ટેસ્લા, એનવિડિયા અને માઇક્રોસોફ્ટ, બધામાં દબાણ આપણને જોવા મળ્યું હતું। તો યુએસ માર્કેટને ખાસ કરીને આ બધી ઇવેન્ટ્સ હતી કે જેની અસર થઈ હતી, અને હવે ECBની જે બેઠક થવાની છે એના પર નજર રહેવાની છે કે રેટ હાઇકને લઈને એ લોકોનું શું વલણ રહે છે અને અભિગમ રહે છે। આ ઉપરાંત બ્રિટનમાં એક ઇલેક્ટ્રિસિટી મુદ્દે રાહત શક્ય છે, યુરોપિયન માર્કેટ પર પણ ફોકસ રહેશે, કારણ કે બ્રિટનના જે નવા PM છે લિઝ ટ્રસ, જેમણે ગઈકાલે શપથ લીધા હતા, એમની પૂરેપૂરી અહીંયા તૈયારી છે કે ગેસ અને વીજળીની કિંમતો ફિક્સ કરે, એને લઈને કોઈ નિર્ણય આવી શકે છે। તો યુરોપિયન માર્કેટ પર પણ ખાસ ફોકસ રાખવાનું છે। તો સાથે અગર આપણે નજર કરી લઈએ યુરોપિયન માર્કેટ અત્યારે નજર કરીએ, તેજી સાથે કારોબાર કરી રહ્યા છે અત્યારે, ફૂટસી, ડેક્સ અને કેકમાં સારું એવું તેજી સાથેના સંકેત મળી રહ્યા છે। અને હવે SGX નિફ્ટી તરફ નજર કરી લઈએ તો યુએસના યુરોપના સંકેત બાદ, ઓવરઓલ ગ્લોબલ સંકેત બાદ વાત કરીએ તો સવારથી લગભગ ઘટાડા સાથેના સંકેત આપી રહ્યા છે। તો આજે પણ એવું લાગી રહ્યું છે વિક્રમ કે SGX નિફ્ટી 17500ની નીચે જ આપણને ઓપનિંગ આપી શકે છે।